નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આજે દુર્ગાષ્ટમી, મંદિરોમાં હવન પૂજાનું આયોજન. નિકોલ રહ્યું સજ્જડ બંધ, કોંગ્રેસે આપ્યું વિશ્વ કમિશનરને આવેદન પત્ર. હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. આજે ચૈત્રી નવરાત્રી નિમિત્તે આઠમનો દિવસ છે. આઠમના દિવસને દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આઠમ અને નોમનું નવરાત્રીમાં ખૂબ મહત્વ હોય છે, જેના ભાગરૂપે આજે આઠમને લઈને રાજ્યભરના મંદિરોમાં હવન પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પણ હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દૂધેશ્વરના મહાકાળી મંદિર, માધુપુરાના અંબાજી મંદિર, બહુચર માતાજીના મંદિર, ઊંઝાના ઉમિયામાં પવિત્રાજીના બહુચરમાં સહિત વિવિધ મંદિરો ઉપર ખાસ પૂજા અર્ચનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘરે નવરાત્રીની પૂજા થતા અનુષ્ઠાન કરનાર ભાવિક ભક્તો દ્વારા પણ ચૈત્રી આઠમનો હવન કરીને માતાજીનો વિશિષ્ટ આશીર્વાદ લાભ મેળવી રહ્યા છે. આમ જોવા જઈએ તો નવરાત્રીમાં આઠમનો વિશેષ મહત્વ હોય છે. આજનો દિવસ માતાજીનું હવન કરીને વિશેષ ફળ મળતું હોય છે. રાજ્યમાં આવેલા પ્રસિદ્ધ એવા અંબાજી, પાવાગઢ, હુંચા, પોચરાજી, ચોટીલા સહિત અનેક મંદિરોમાં મોટી સંખ્યામાં આજે વહેલી સવારે ભક્તોની ભારી ભીડ જામી હતી અને આજના દિવસે માના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અનેક મંદિરોમાં ચૈત્રી આઠમ નિમિત્તે હવન પૂજાનું આયોજન થઈ રહ્યું છે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. નિકોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરતા ચારના મોત નિપજ્યા બાદ તંત્રમાં ભારે દોડધામ મચી જવા આપી, જેના ભાગરૂપે ગઈકાલે કોંગ્રેસ દ્વારા નિકોલ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને જે બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો અને જેના ભાગરૂપે નિકોલ વળની તમામ બજારો અને દુકાનો બંધ રહેવા પામી હતી. આ ઉપરાંત મ્યુનિસિપલ વિપક્ષના નેતા દિનેશ શર્મા, શહેર પ્રમુખ ચેતન રાવલ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કાઉન્સિલરોએ મ્યુનિસિપલ કમિશનર ડી થારાને મળીને એક આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું અને જે આવેદનપત્રમાં તટસ્થ તપાસની પણ માંગણી કરી હતી. ગઈકાલે નિકોલ વળની ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ મુલાકાત લીધી હતી અને તેમણે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. શહેરમાં નિકોલ વિસ્તારમાં મંગળવારે બનેલી ઘટનામાં ચાર જણના મોત થયાના મામલે વિપક્ષના કોંગ્રેસના મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર, મૃત્યુના પરિવારજનને રૂપિયા 25 લાખના વળતર ઉપરાંત જવાબદાર અધિકારી સામે આઈપીસી કલમ 304 મુજબ કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય કચેરી ખાતે ગઈકાલે વિપક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસના આનંદ તેમજ પૂર્વ કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં રહેલા કાર્યકરોની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અંગે અગાઉ કરવામાં આવેલી જાહેરાતના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રવેશના તમામ દરવાજા બંધ કરી દેવાને સાથોસાથ પોલીસ ખડકી દેવામાં આવી હતી. જો આ વખતે પરિસ્થિતિ જુદી જોવા મળતી, કેમ કે ચાર લોકોના મોત થવાનો મામલો હોય, મ્યુનિસિપલ કમિશનર પોતે હાજર રહીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા આવનાર શાંતિથી સાંભળ્યા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા તપાસ કમિટીએ રચના કરવાના બદલે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઘટનાની જ્યુડિશિયલ ઇન્કવાયરી કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. સાથે જે ઘટનામાં સંડોવાયેલા જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ તેમની સામે આઈપીસી કલમ 304 મુજબ ફોજદારી કાર્યવાહી કરવા ઉપરાંત મૃતકોના પરિવારને રૂપિયા 25 લાખનું વળતર આપવાની પણ માંગણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે જ્વેલરી અને સોનાના દાગીના ઉપર 1% એક્સાઇઝ લાદ્યા બાદ અચોક્કસ મુદ્દો પર હડતાળ ઉપર ઉતરેલા જ્વેલર્સની 42 દિવસની હડતાળનો ગઈકાલે સત્વરે અંત આવ્યો હતો અને શહેર અને રાજ્યના નાના મોટા વેપારીઓ શોરૂમ પૂરા ધંધા થયા હતા. જોકે પહેલા દિવસે ઓછી ગ્રાહકી જોવા મળી હતી. રાબેદા મુજબ સ્થિતિમાં સરેરાશ રૂપિયા 300 કરોડનો ટર્નઓવર જોવા મળે છે, જ્યારે બુધવારે શરૂ થયેલી દુકાનો શોરૂમ અંદાજે 25% એટલે કે 75 કરોડના વ્યવહારો થયાનું હોવાનું જાણવા મળે છે. ગુજરાત જ્વેલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ જેવેરીભાઈ ઝવેરીએ જણાવ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે દેશના જ્યુવેલર્સ એસોસિએશનના હોદ્દેદારોની યોજેલી બેઠકમાં આપવામાં આવેલી બાંયધરી બાદ હડતાળનો અંત લાવવાનું નક્કી કરાયું છે. જ્યુવેલર્સ એસોસિએશને રજૂ કરેલી 11 માંગણી પૈકી 9 માંગણી સ્વીકારાઈ છે. ગોલ્ડ કંટ્રોલ એક્ટ જેવી સ્થિતિ નહીં સર્જાય તેવી પણ ખાતરી અપાઈ છે. વેટના ફોર્મેટ મુજબ રિટર્ન ફાઇલ કરવું,
એક્સાઇઝ માટે 30 જૂન સુધીમાં રજીસ્ટર લેવાનું રહેશે. જીએસટી અમલમાં સરળતા રહે તે માટે 1300 એક્સાઇઝ લાગુ કરાય છે. જ્યુવેલર્સની મોટાભાગની માગણી સ્વીકારાય છે. પેનલ્ટી ન કરવા, ધરપકડ ન કરવા, પ્રોસ્ટિટ્યુશન ન કરવા, એક્સાઇઝ અધિકારી દ્વારા સ્થળ વિઝિટ નહીં, માલ જપ્ત નહીં કરવા, ફક્ત ઈમેલથી કોમ્યુનિકેશન કરાશે, કોઈપણ દરમિયાનગીરી નહીં વગેરે સહિતની માગણી સ્વીકારી હોવાનું જ્યુવેલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયુરભાઈ ઝવેરીએ જણાવ્યું હતું. મોટાભાગની માગણી સંતોષાય છે, ફક્ત 2 માગણી બાકી છે. આમ તમામ શહેરો જોરૂમ ગઈકાલથી ખુલી ગયા હતા. સબ સંપર્ક ચિડિયાગઢ અત્યંત વાલા અને ચર્ચાસર પાત્ર ગધા પ્રસાદ અને મરીકીટને અમદાવાદમાં લાવી હતી. ગધા પ્રસાદ ઘોડી પર સવાર હતો અને તેને જોડે 100 જાનૈયાઓ હતા. તે પોતાની નવોઢા મરકીટ સુરડી લેવા માટે આવ્યો હતો. શહેરે તેનું ઉત્સવપૂર્વક અને વાલ સાથે સ્વાગત કર્યું હતું. આ મેળાડોમાં રિસેપ્શન ક્ષેત્રે હવન કુંડ અને લગ્ન સંગ્રહ સાથે અસલ જીવનમાં લગ્ન હોય તેવું અનુકૂળ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું. સબ ટીવી ચેનલ ઉપર ચિડિયાઘરના શોના ગધા પ્રસાદ વિચાર અમદાવાદ આવી હતી. તેના લગ્ન સમારોહ અમદાવાદમાં યોજાયો હતો. આગ્રાની જીતી સિંહરે જે કે જે ગધા પ્રસાદ રોડ પહોંચ્યો તેણે કહ્યું હતું કે મને વર્ષોથી ગુજરાત સાથે લગાવ છે. હું અવારનવાર સાળંગપુર મંદિર ખાતે આવું છું. મારા ગુરુ સંકેશોમાં છે. એની સુરક્ષા અને સ્વચ્છતા પણ પસંદ છે. માણસની સ્વભાવની શહેરની નિયત ખબર પડતી હોય છે. જીતું ગધા પ્રસાદે હસતા હસતા કહ્યું કે રિયલ લાઈફમાં કુંવારો છું, છતાં લગ્ન થવાથી અનુભવ મળ્યો છે. મારા મોલ્લા માણસો તેમજ 6 વર્ષની બાળકીનો ઓબ્ઝર્વ કરીને આ શોમાં મારું પાત્ર ભજવ્યું. હું કોઈની નકલ કરવા માંગતો નથી. ગધા પ્રસાદનો રોલ ભજવવામાં તકલીફ પડી ન હતી, કારણ કે હું રિયલ લાઈફમાં તેના જેવો જ છું, તેમ મારા પિતા કહે છે. આરતીએ કહ્યું હતું કે મેં ગધા પ્રસાદનું કોઈપણ ગમી ગયું હતું, તેથી હું તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી. 2007થી ઇન્ડસ્ટ્રીમાં આવી છું. જોકે લોકોને હસાવું અઘરું છે, પરંતુ તેમાં જેટલા સરળ રહેશો તેટલી સારી કોમેડી કરી શકશો. તેમાં પ્રતિભા અને ટાઈમિંગ પણ જરૂરી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.